નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત સુપરફાસ્ટ સાથે હું છું સિદ્ધિ. સમાચારોની કરીએ શરૂઆત. વિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટને પાક વીમા અંગે કૃષિમંત્રી આરસી પરદુએ જવાબ આપ્યો. ગત વર્ષે અસરગ્રસ્ત 96 તાલુકામાં 1400 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી. ખેડૂતો વતે સરકારે 87.37 કરોડ પાક વીમા પ્રીમિયમ તરીકે ચૂકવ્યા. માવઠા બાદ હળવદમાં પાક નુકસાન. કપાસનો પાક ધોરણે ચરવા માટે આપી દીધો. રંજડગઢ ગામના ખેડૂતોનો વીમો વળતર ન મળતા નિર્ણય લીધો. ખેડૂતોનું કહેવું છે કે સર્વે ટીમ ન આવતા મજબૂરીમાં નિર્ણય લેવો પડ્યો. મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાલને પગલે અરજદારોની હાલાકી. અરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓ 2 દિવસથી હડતાલ પર, જેને લઈ અરજદારો પોતાના કામને લઈ 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 3 દિવસથી મહેસૂલના કર્મચારીઓ હડતાલ પર. જુદી જુદી માંગણી અસંતોષાય ત્યાં સુધી મહેસૂલના કર્મચારીઓ આંદોલન ચલાવવાના મૂડમાં. આંદોલનને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશને પણ ટેકો આપ્યો. નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પણ રસ્તે ઉતરી. અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસે બિલના વિરોધમાં ધરણા કર્યા. અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલનો 3જો દિવસ. નાયબ મામલતદાર અને કારકુન સંવર્ગના 200 જેટલા કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયેલ કર્મચારીઓએ જૂની કલેક્ટર કચેરી નજીક રામધૂન કરી. ન્યૂઝ 18ના ધારદાર અહેવાલની અસર. સુરેન્દ્રનગરમાં ગ્રીનલેન્ડ એરપોર્ટ મામલે વહીવટીતંત્ર સફાળુ જાગ્યું. કલેક્ટર અધિકારીઓ લોમા કોટડી ગામ પહોંચ્યા. એરપોર્ટ ઓથોરિટીએ કર્યું હતું સંપાદન. રાજકોટ મનપાની હદ વધી. મનપા ચૂંટણી પહેલા હદ વધી, જેમાં મોટા મુવા, મુંજકા, ઘંટેશ્વરનો સમાવેશ. માધાપરના સરપંચે નિર્ણયનો વિરોધ કર્યો. કાયદાકીય લડત આપવાની ચીમકી આપી. ગામના 2 ભાગ થવાની ભીતિ. ગોધરાકાંડનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. પ્રદીપસિંહ જાડેજાએ જસ્ટિસ નાણાવતી પંચનો રિપોર્ટ રજૂ કર્યો. સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યો, પરંતુ કેટલાક ધારાસભ્યો પરત ફર્યા. આ સાથે જ સિસ્તા સિતલવાડી બદનામી માટે પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું. તપાસ પંચની ભલામણ અંગે પગલાં લેવાશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને સહાય ચૂકવી હોવાનું ગૃહમાં જણાવાયું. પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં 2500 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો. તેમાં તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું. એટલું જ નહીં, ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વ આયોજિત ન હતા. તો અશોક ભટ્ટે પણ પંચે ક્લીનચીટ આપી છે, તો પોલીસ અધિકારીઓની સંડોવણી નથી. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકની ચોરી. ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના પુસ્તકની ચોરી થઈ. 1 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. વિધાનસભાના શિયાળુ સત્રમાં કેટલાક આંકડા સામે આવ્યા, જેમાં સરકારે નવરાત્રી, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ કેટલો ખર્ચ કર્યો છે. વિપક્ષના મુદ્દે હોબાળો મચાવ્યો. વિધાનસભામાં કોંગ્રેસનો હંગામો. બેરોજગારી અને પરેશ ધાનાણીએ તે મુદ્દે કર્યા સવાલ. રોજગારી આપોના નારાથી ગૃહને ગજાવ્યું. 2 વર્ષમાં 171 લોકોને સરકારી નોકરી મળી, તો સામે 9,63,000 કરતા વધુ યુવાનોને રોજગારી અપાય હોવાનો દિલીપ ઠાકોરે જવાબ આપ્યો. રાજકોટમાં ડુંગળીના ભાવમાં કડાકો. 2 દિવસમાં મણે 500 રૂપિયા તૂટ્યા. આજે 1200 રૂપિયા આસપાસ ભાવ થયો. સરકારે સ્ટોક મર્યાદા લાદતા ભાવ ઘટાડો થયો. આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટે તેવી શક્યતા. રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની રિવ્યુ બેઠકમાં લેવાયેલ નિર્ણય બાદ દરરોજ 850 ખેડૂતની ખરીદીની સંખ્યા બમણી કરાશે. 4 થી 5 દિવસમાં 1500 થી 1600 ખેડૂતોને બોલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 17,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ. રાજકોટના ઉપલેટાના પીએસઆઈનો વીડિયો વાયરલ. ટેપપટ્ટીમાં ફસાયેલ સાપને બચાવ્યો. પીએસઆઈ સાપને બચાવતા વીડિયો વાયરલ થયો. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વની જામીન અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો 13 ડિસેમ્બરે આપશે. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બંને સાધિકાઓની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ. અમદાવાદ ડીપીએસના સંચાલકોને ઝડકો. મંજુલા શ્રોફ, હિતેન વસંતના આગોતરા જામીન ફગાવવામાં આવ્યા. મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવ્યા. લોકોના ઘરે નળમાં દૂષિત અને જીવડાવાળું પાણી આવતા હોબાળો. અમરનગર, સરસ્વતીનગર સહિતની સોસાયટીમાં દુર્ગંધ મારતો પાણીનું વિતરણ. તાત્કાલિક નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ. મોરબીના હળવદ રણજીતગઢ ગામના ખેડૂતોએ કપાસના પાકમાં ઢોર છોડી જાતે જ નાશ કર્યો. વધુ વરસાદને પગલે ખેતી પાકોમાં મોટું નુકસાન થતા પાક ઢોરને ખવડાવી દીધો. પાક વીમો કે વળતર ન મળતા ઢોરને ચરવા માટે છોડી દીધા. દીપડાની દહેશત વચ્ચે અમરેલીના બગસરામાં સિંહે વાછડાનો શિકાર કર્યો. બગસરાના લોલિહાની સીમમાં 1 વાછડાનો સિંહે શિકાર કર્યો. 1 વાછડાને ઘાયલ કર્યું. દીપડાના ભય વચ્ચે સિંહે શિકાર કરતા ગ્રામજનોમાં ચિંતા વધી. રાજકોટમાં હેલ્મેટ પહેરેલ વાહન ચાલકોને મોકલી ઈ મેમોને લઈ લોકોમાં ભારોભાર રોષ. આજે લોકોએ મેમોની હોળી કરી વિરોધ નોંધાવશે. ત્યારબાદ હાઈવે પર હેલ્મેટ ન પહેરી વાહન ચલાવી સવિની કાનૂન ભંગ કરશે. વાપીના જે ટાઈપ વિસ્તારમાં 1 કંપનીમાં બ્લાસ્ટ થયો. આરતી કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં ચાલક બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો.
જેમાં ત્રણ લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા. ભારે જહેમત બાદ ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં એક્યુઆઈ વધ્યું. બોપલમાં હવાનું પ્રદૂષણ વધુ. પીરાણા કરતાં વધુ પ્રદૂષણ નોંધાયું. હવામાં ઠંડીની સાથે પ્રદૂષણની માત્રા પણ વધી. રાયખડ રખિયાલમાં માત્રા વધી. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા તેની હદમાં વધારો થયો. રાજકોટના મોટા મોવા, મુંજગા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર ગામ રાજકોટમાં ભળ્યા. આ અંગેની સત્તાવાર જાહેરાત મેયરે કરી. કણજોતર ગામેથી દીપડું પાંજરે પુરાયું. દીપડાને વન વિભાગે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યું. અમદાવાદમાં મહેસૂલી કર્મચારીઓનો વિરોધી યથાવત. કલેક્ટર કચેરીથી ગાંધી આશ્રમ સુધી પ્રતિક કૂચ કરી ગાંધી આશ્રમમાં સફાઈ તથા પ્રાર્થના સભા કરી વિરોધ નોંધાવ્યો. અમરેલીના બગસરાના ભાવનાબેન સતાસિયાનો વીડિયો વાયરલ. ભાવનાબેને સરકાર પાસે માંગણી કરી કે દીપડાને ઠાર કરવાની મંજૂરી આપો. વન વિભાગ દીપડાને મારી ન શકતી હોય તો અમને મંજૂરી આપો. બળજબરીપૂર્વક વીજપોલ નાખવા મામલે ખેડૂતોએ લોહીથી વડાપ્રધાનને પત્ર લખ્યો. ખેતરમાં જ મહિલાઓ અને પુરૂષોએ ડોહીથી પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો. અમદાવાદના પ્રદૂષણમાં વધારો. બોપલમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ. 302 પીરાણા કરતાં પણ વધુ. શહેરનું એક્યુઆઈ 248 પહોંચ્યો. ધૂળના રજકણો, વાહનોના ધુમાડાનું પ્રમાણ વધ્યું. વિધાનસભા સત્રમાં છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકારે વિમાનના ખર્ચ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની માહિતી રજૂ કરી, જેમાં એક વિમાન માટે 197.90 કરોડનો ખર્ચ કરાયો હોવાની માહિતી રજૂ કરવામાં આવી. વિધાનસભા સત્રમાં દીપડા ઉપરાંત સિંહને મામલે પણ પ્રશ્નોત્તરી થઈ. વર્ષ 2018માં સીડીબી વાયરસ, બબેસિયા વગેરેના વાયરસને કારણે 34 સિંહના મોત થયા. વિધાનસભામાં માહિતી રજૂ કરવામાં આવી. છેલ્લા એક વર્ષમાં કુલ 29.38 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જે પૈકી કુલ 82.51 કરોડની આવક થઈ. વિધાનસભામાં આંકડા રજૂ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં પ્રાણીઓ પાછળ 2.64 કરોડનો ખર્ચ થયો. વિદેશમાંથી 13 અને અન્ય રાજ્યમાંથી 101 પ્રાણીઓ લાવવામાં આવ્યા. નાણાકીય વર્ષ 2019-20માં અત્યાર સુધી રાજ્યની સીજીએસટી અને જીએસટી કચેરીને ચોરીની 194 ફરિયાદ મળી, જે પૈકી સ્થળ તપાસને આધારે અંદાજે 45.88 લાખની ચોરી શોધી કાઢવામાં આવી. વિધાનસભા સત્રમાં આંકડા રજૂ કરવામાં આવ્યા. મહિલાઓ માટે શરૂ કરેલી 181 અભિયમ હેલ્પલાઇન નંબર પર પાછલા વર્ષમાં કરતા ફરિયાદમાં વધારો થયો. છેલ્લા વર્ષમાં 1.69 લાખ ફરિયાદો મળી. છેલ્લા વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા. મેલેરિયાના 4,457, ડેન્ગ્યુના 2,991 કેસ નોંધાયા. ચોમાસામાં 66 દિવસ માટે નર્મદા ડેમ ઓવરફ્લો રહ્યો, જેના કારણે રાજ્યના અન્ય ડેમમાં 15,000 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થઈ શક્યો. ગુજરાત વિધાનસભામાં માહિતી આપવામાં આવી. ગુજરાત યુનિવર્સિટી એક વર્ષનો ડિપ્લોમા ઇન ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કરશે. ડિસેમ્બરના 3જા સપ્તાહમાં કોર્સ શરૂ થશે. 15 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાશે. અમદાવાદના 15 જેટલા બીઆરટીએસ કોરિડોરમાં આરસીસી રસ્તો બનાવાશે. ડોકિંગ યાર્ડ ડેમમાં વારંવાર ખાડા પડી જવાથી વારંવાર રિપેરિંગ કરવું પડે છે. અમદાવાદથી આવતી જતી 14 ફ્લાઇટ મોડી પડી, જેમાં 50 મિનિટથી 2 કલાક સુધી ફ્લાઇટ મોડી પડી. સૌથી વધુ અમદાવાદ કંડલા ફ્લાઇટ 2 કલાક મોડી પડી. અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ 15 ડિગ્રી પહોંચ્યું. આગામી 2 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા. નલિયા 10.4 ડિગ્રી સાથે ઠંડુગાર. શહેરમાં લોકોની ઠંડીની અસર વર્તાય. પંચમહાલ જિલ્લામાં શિયાળાની જમાવટ જોવા મળી. ગોધરા તાલુકા સહિતના વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. સુરેન્દ્રનગર વહીવટીતંત્રે યોજેલ વોક ડાયરા સામે સવાલ ઉઠ્યા. 15 ડિસેમ્બરે કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન થયું, જેને લઈ 3 ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખ્યો. ડાયરામાં રાજ્યપાલ ઉપસ્થિત રહેવાથી વિવાદ ઉભો થયો. અમરેલીના બગસરાની ગૌશાળામાં મોડી રાત્રે દીપડું ત્રાટક્યું. 3 જેટલી ગાયોનું મારણ કર્યું. સિયારામ ગૌશાળા નદીના બીજા કાંઠે આવેલી છે. મારણના સીસીટીવી હાથ લાગ્યા. જૂનાગઢ અમરેલીમાં 2 વર્ષમાં દીપડાના હુમલામાં 14 લોકોના મોત. દીપડાના હુમલામાં 80 જેટલા બનાવ બન્યા. 435 જેટલા દીપડા પકડાયા. જૂનાગઢ અમરેલીમાં દીપડાથી 14 લોકોના મોતની માહિતી પર વિસાવદરના ધારાસભ્ય હર્ષદ બડિયાનું નિવેદન. છેલ્લા 2 વર્ષમાં અમરેલી અને જૂનાગઢમાં દીપડા દ્વારા હુમલાની 80 ઘટના સામે આવી. દીપડાએ કરેલ હુમલાને મામલે જે પૈકી 71 લોકો ઇજાગ્રસ્ત થયા. અમરેલીમાં દીપડાના હજુ સુધી કોઈ સગડ નથી મળ્યા. બગસરામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ. બીજી તરફ ખેડૂતો ખેતરે જતા ડરી રહ્યા છે. લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા. અમરેલીના બગસરામાં ચાલતા દીપડાના સર્ચ ઓપરેશન સામે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ સવાલ ઉઠાવ્યા. તેઓ સીમમાં દીપડો હોય છે અને તંત્ર ગામમાં શોધે છે.
અમરેલીના બગસરાના કાગદડી ગામથી દીપડી પાંજરે પુરાઈ રાત્રે 3 વાગે વન વિભાગને દીપડી પકડવામાં સફળતા મળી. અમરેલીના બગસરા બાદ રાજુલામાં પણ દીપડાનો ડર. આગરિયામાં મજૂર પાછળ દીપડું દોડ્યો. રાજુલામાં પણ લોકોમાં ભયનો માહોલ. વાડીમાં દીપડાના પગલા જોવા મળ્યા. અમરેલીમાં દીપડાને ઠાર મારવા સર્ચ ઓપરેશન યથાવત. શાપર ગામ નજીક સ્થિતમાં દીપડો દેખાયો. વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં શાર્પ શૂટરો અને પોલીસ પણ જોડાઈ. અમરેલીના જાંજરિયા અને કાગદડીમાં દીપડો દેખાયો. ખેતરમાં કામ કરતા મજૂરે દીપડું જોયું. કાગદડીમાંથી દીપડી પણ ઝડપાઈ છે, તો દીપડું દેખાવાની વાતથી ગ્રામલોકોમાં ભયનો માહોલ સર્જાયો. વડોદરાના વાકુડિયામાં દીપડો દેખાયો. વસવેલ ગામે પશુનું મારણ કર્યું, જેને લઈ સ્થાનિકોમાં ખોફ. ઉદયપુરમાં ગુજરાતી પરિવારનો આપઘાતનો પ્રયાસ. પરિવારના 4 લોકોએ જહેર પીધું. 2ના મોત, 2 બાળકો સારવાર હેઠળ. પતિ પત્નીનું સારવારમાં મોત. બંને બાળકોની હાલત નાજુક. ઉદયપુરની હોટલમાં જહેર પીધું. સુરતના ભાટી વિસ્તારમાં બિલ્ડર પાસેથી મહિલા કોર્પોરેટર અને તેના પતિએ લાંચ માંગી. ગેરકાયદેસર બિલ્ડિંગ બાંધી હોવાનું કહી 50,000 રૂપિયાની લાંચ માંગી. બિલ્ડરે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી મહિલા કોર્પોરેટરને પકડી પાડી. રાજકોટમાં 31 ડિસેમ્બર પહેલા ક્રાઇમ બ્રાન્ચે 29,23,000નો જથ્થો ઝડપ્યો. રાજસ્થાનથી દારૂનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો. પોલીસે 29 લાખ રૂપિયાના દારૂ સાથે 2 લોકોની ધરપકડ કરી. બનાસકાંઠાના થરાદ પાસે ખોડા ચેકપોસ્ટ પરથી મિની લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો. વાહન ચેકિંગ કરતા બસમાંથી દારૂ અને બિયરની બોટલ મળી આવી. પોલીસે બસ અને દારૂ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 લોકોની ધરપકડ કરી. અમદાવાદમાં નળસરોવરમાંથી વિદેશી પક્ષીઓની તસ્કરી સામે આવી. વન વિભાગે બાવળાના કબલા ગામથી 2 આરોપીની ધરપકડ કરી. તસ્કરી માટે પકડેલ 9 પિંક ટેલને પક્ષીને વન વિભાગે મુક્ત કર્યા. એમસીનો ટેમ્પાનો લગ્નના સામાન માટે ફેરા મારતા હોવાનો વીડિયો વાયરલ. અમદાવાદની બહાર ગાંધીનગરમાં આવેલ ફાર્મમાં ફેરા થઈ રહ્યા હતા. જાનવી ફાર્મમાં લગ્ન થતા હતા ત્યાં ટેમ્પાથી સામાન ફેરવાતો હતો. ભાવનગરના અલંગ સાથે સંકળાયેલ વેપારી પંકજ કોઠારીનો આપઘાત. કાળુપા રોડ પર પંચકુટીર કોમ્પ્લેક્સના 4થા માળેથી જંપ લાગ્યું. વેપારી અલંગ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. અમદાવાદના બાવળા પોલીસે પક્ષીઓની તસ્કરી કરનાર 2 લોકોને ઝડપી પાડ્યા. નળસરોવર પાસે વિદેશી પક્ષીઓની તસ્કરી કરવાનો આરોપ. આરોપીઓ પાસેથી 9 પક્ષીઓ ઝડપાયા. અમદાવાદની એચકે કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. વિદ્યાર્થીની છેડતી કરવા મુદ્દે મારામારી કરવામાં આવી. છોકરો અને છોકરી બંનેને નવરંગપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. એનએસયુઆઈના ટોળા પર ફરિયાદ નોંધાવી. અમદાવાદની એચકે કોલેજમાં 2 જૂથ વચ્ચે મારામારી. યુવતીની છેડતીની ફરિયાદ. મામલો બીચક્યો. વિદ્યાર્થીઓ વચ્ચે અંદરોઅંદર મારામારી થઈ. અમદાવાદમાં એચકે કોલેજમાં એનએસયુઆઈનો હોબાળો. વિદ્યાર્થીઓને બીબીએના ડિરેક્ટર પરેશાન કરતા હોવાની અને ફરિયાદ કરવા ગયેલ વિદ્યાર્થીઓના આઈકાર્ડ જપ્ત કર્યાની ફરિયાદ નોંધાવી. પ્રિન્સિપાલના રાજીનામાની માંગ કરી. રાજકોટમાં હોટલ માલિકે આપઘાતનો કર્યો પ્રયાસ. હોટલના 2જા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો. ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પારિવારિક મનદુઃખને કારણે પગલું ભર્યા હોવાની ચર્ચા. દેશભરમાં વધી રહેલ દુષ્કર્મની ઘટનાને લઈ વડોદરામાં સ્વરક્ષણ તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી. મહિલાઓ માટે મહિલાઓ દ્વારા સ્વરક્ષણ તાલીમ શરૂ કરવામાં આવી. અનેક બાળકીઓ આ તાલીમમાં જોડાઈ. ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં મદદરૂપ થનારને પુરસ્કાર અપાશે. પોલીસ અને રિક્ષા ચાલક એસોસિએશન પુરસ્કાર આપશે. બાતમી આપનારનું નામ ગુપ્ત રાખશે. ઓટો રિક્ષાની આડમાં ચાલતી પ્રવૃત્તિને અટકાવવા નિર્ણય લેવાયો. જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય જયંતિ ઉજવાઈ. ગિરનાર મંડળે દત્ત ભગવાનની રવાડી કાઢી. મુરગીકુંડમાં સ્નાન કરાવી પૂજાવિધિ કરી. મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા. હિન્દી ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી. મહિલાઓ પર થઈ રહેલા અપરાધ અને રાજકીય નિવેદન પર સોનાક્ષી બોલ્યા. આવનારી ફિલ્મ દબંગ 3માં તેઓ જોવા મળશે. અમદાવાદમાં જીએસપી ક્રોપ સાયન્સ કંપનીના એમડી કેનલ શાહ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. રાજસ્થાની યુવતીને કામ આપવાની લાલચ આપી કુડાસણ પાસેની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ. રાજકોટના ગોંડલમાં પાલક પિતાએ પુત્રી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી. સગીર પુત્રી હાલ ગર્ભવતી હોવાનું સામે આવ્યું. સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ. ડાકોરમાં સગીરાએ પુત્રીને જન્મ આપ્યો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. વડતાલના યુવક સામે ડાકોર પોલીસે ફરિયાદ નોંધી. સુરતમાં કોર્પોરેટર વતી 50,000ની લાંચ લેનાર પકડાયો. મહિલા કોર્પોરેટર વતી લાંચ માંગી હતી. લાંચ લેનાર કોર્પોરેટર કપિલા પટેલનો વ્યક્તિ હોવાનું ખુલ્યું. એસીબી હાથ ધરી તપાસ. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક. પેટ્રોલના પૈસા ન આપી મારામારી કરી. ઓફિસમાં ઘૂસી કર્મચારીને માર્યો. પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સુરતના કતારગામમાં 1.40 કરોડના હીરાના પૈસાની દેતી દેતીમાં ધમકી આપવા મામલે ભાવનગરના 3 વેપારીની ધરપકડ. મુંબઈના હીરા દલાલ અને તેમના બનેવીને હાથપગ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
बनासकांठाना अमीरगढ़ में पुलिस दारू पर बुलडोजर फेरव्यू। अमीरगढ़ बॉर्डर पर 1.5 वर्ष पहला झड़पायेल 1.21 करोड़ दारू पर बुलडोजर फेरव्यू। व्याशी गुनाव में झड़पायेल 37,692 दारू की बॉटल नाश करो। भरूच में मानव अधिकार दिवस की उजवणी भागरूपे देश में वधी रहेल महिलाओं पर अत्याचार अटकाववा मानव अधिकार पंचे रेली काढ़ी। कलेक्टर ने आवेदन पत्र आपी त्वरित तपास करने रजूआत करी। शिक्षक बंद मकान में चोरी थी। बनासकांठा थराद में सुंदलनगर में चोरी थी। घर ताड़ू तोड़ी सोना चांदी दागीना सहित 1,00,000 नो मुद्दा माल की चोरी कर तस्करों फरार। थराद पुलिस फरियाद ने आधार तपास हाथ धरी। सूरत की सरथाणा पुलिस डबल मर्डर आरोपी की धरपकड़ कर। हरियाणा में एक युवती और जयपुर बायपास हाईवे पर एक कैब चालक की हत्या कर नाखता आरोपी की सरथाणा पुलिस धरपकड़ कर। सूरतना कतारगाम में रत्न कलाकार और तेनी पत्नीए करोड़ों की छेतरपिंडी आचरी। ठग दंपतीए अन्य व्यक्ति खाता में करोड़ों रूपया की उच्चापत करी। पुलिस फरियाद ने आधार त्रण लोगों की धरपकड़ करी। वडोदरा में कार चालके श्रमजीवियों ने अड़फेटे लीधा। बाळकी सहित त्रण लोग घायल। अकस्मात बाद कार चालक फरार। घायलों ने सारवार माटे होस्पिटल लई जवाया जेमां एक की हालत गंभीर। वेलकम बेक समाचारों में आगळ वात करीए। महिसागर में एसटी बस ने अकस्मात नड्यू। बस में सवार 16 प्रवासी घायल। बांबरोड़ा गाम पास खेतर में बस उतरी गई। घायलों ने लुणावाड़ा होस्पिटल ले जवाया। राजकोट में 4 लोग सेल्फी लेता तलाव में डूबिया। परशुराम मंदिर पास घटना बनी। युवती नो बचाव। 3 युवक ना मौत। एक ने शोधखोल हाथ धरवामां आवी। बचावा जता एक युवक पण डूब्यो। सूरत जीआईडीसी में काम करता श्रमजीवी युवके मालिक की बॉलेरो वान सड़गामी। मालिके श्रमजीवी युवक ने मार मारता आवेश में आ जाई कार सड़गामी। पुलिस पूछपरछ में खुलासो थयो। मोरबीना हळवद में एक वृद्ध नो मृतदेह मळ्यो। ठंडी में ठूठवाता वृद्ध नु मौत थया होवानु अनुमान। भवानीनगर विस्तार की घटना। पुलिस मृतदेह ने पोस्टमार्टम माटे खसेड्यो। अमदावाद में ईसनपुर में रूपया 1.20 करोड़ नु कौभांड। नवजीवन कोओपरेटिव सोसायटी ना नामे कौभांड आचरायु। पुलिस बे आरोपी की धरपकड़ कर ऊंचा व्याज की लालच आपी कौभांड कर्यु। 2014 क्रेडिट सोसायटी चालती थी। राजकोट ना केकेवी चौक में युवती की छेड़ती थता पुलिस स्टेशन में नोंधावामां आवी फरियाद। कार में आवेल 3 व्यक्तिओए छेड़ती करी। पुलिस बे की अटकायत करी। मोरबी में शिष्यवृत्ति की चालू परीक्षा में घुसे सुपरवाइजर शिक्षक ने मार मारवाने मामले शिक्षक संघ मंत्री रोहित आद्रोजाए मार मार्यो। शिक्षक प्रहलाद सिंह पुलिस में पोताना जीव ने जोखम होवानी अरजी करी। सूरतना पांडेसरा विस्तार में अजाण्या व्यक्ति की लाश मिली। खाड़ी में तरती लाश मिली आवी। स्थानिक लोगों समग्र मामले पुलिस ने जाण करता पुलिस तपास हाथ धरी। जूनागढ़ में मळ्या बे युवान मृतदेह। गाड़ी साथ 4 युवानों गोधरा थी फरवा निकल्या था। अन्य बे युवानों की लाश मिली। 4 मृतकों की गाड़ी केनाल में खाबकता मौत था। कार ने बहार काढ़वामां आवी। अमदावाद आंबावाड़ी 4 रस्ता पास अकस्मात थयो। डम्पर एक्टिवा चालक महिला ने अड़फेटी लेता महिला घटनास्थले मौत निपजू। वडोदरा खंडेराव मार्केट में डूंगली की चोरी थी। 5 बोरी डूंगली की चोरी थी जेना दृश्य सीसीटीवी कैमरा में कैद था। 30,000 की किमत थी डूंगली की चोरी थी। सुरेन्द्रनगर चोटीला भाजपा होद्देदार हितेन्द्र चौहान और पालिका उप्रमुख जयदीप खाचरे झगड़ो कर। पालिका ने टेन्डर बाबते हर्ष त्रिवेदी ने तमाचा मारी मारी नाखवा धमकी आपी। राजकोट में ट्राफिक ने ली महानगरपालिका निर्णय। 30 ट्राफिक सर्कल पर ट्राफिक कंट्रोल सिस्टम मुकाशे। 19 जूना ट्राफिक सर्कल तेमज 11 नवा ट्राफिक सर्कल पर सिस्टम मुकाशे। 11.74 करोड़ खर्चा सिस्टम मुकवामां आवशे। राजकोट में रोगचाळा कहरी यथावत। डेंग्यूना वधु 21 केस नोंधाया। शरदी उधरस तावना 382 केस। जाड़ा उल्टीना 363। टाइफोइड तावना 5। मलेरियाना 2। अन्य तावना 34 केस सहित कुल 850 की वधु बीमारी केस नोंधाया। प्रधानमंत्री पाक वीमा योजना राज्य में योग्य अमल न थत होवानी फरियाद साथ हाईकोर्ट में खेडूतों की अरजी। कोर्टे केन्द्र और राज्य सरकार ने नोटिस पाठी। केस की वधु सुनावणी 15 हाथ धराशे। खरीदी की शुरूआत मगफड़ी की करवामां आवी। मगफड़ी खरीद केन्द्र खुलता ज मोटी संख्या में खेडूत उमटिया। मूड़ी मार्केटिंग यार्ड खाते खरीद केन्द्र शुरू करवामां आव्यु। राजकोट खेडूतों माटे सारा समाचार। हवेथी मगफड़ी खरीदी माटे बोलावामां आवता खेडूतों की संख्या बमणी कराशे। कलेक्टर की अध्यक्षता में मळेली मगफड़ी खरीदी रिव्यू बैठक में आ निर्णय लेवामां आव्यो। सूरत में फास्टेग विरुद्ध में कामरेज स्थानिकोए हाथ धरी सही झूंबेश। मोटी संख्या में सही कर फास्टेग विरोध कर। वाहन चालकों टोल नाबूदी की मांग कर। वलसाड वापी करवड़ में खुली जमीन में केमिकल कचरा बारोबार निकाल कराता जीपीसीबी रेवन्यू विभाग और ग्राम पंचायत की टीम स्थल की मुलाकात ली। तंत्र मामला की गंभीरता की नोंध ली। प्रदूषण माफिया सामे कार्यवाही थे। छोटाउदेपुर में राठवा जाति दाखला मुद्दे फरी आंदोलन।
500થી વધુ રાઠવા જાતિના લોકોએ કલેક્ટર કચેરી બહાર ધરણા કર્યા. 3 દિવસથી ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે ધરણા કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેમ્પાનો વીડિયો વાયરલ. લગ્નના સામાનનો ફેરા કરતો વીડિયો વાયરલ. જાનવી ફાર્મમાં લગ્ન હતા ત્યાં સામાન આ કોર્પોરેશનના ટેમ્પામાં ફેરવાઈ રહ્યો હતો. સાબરકાંઠાના તલોદ બાદ હરસોલમાં દબાણ હટાવો કામગીરી કરવામાં આવી. કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેર્યું. રોડ સાઈડના દબાણ દૂર કરી ખુલ્લી જગ્યા કરવામાં આવી. બનાસકાંઠાના દાંતીવાડાના રાજકોટ ગામે આવેલી શાળાને તાળાબંધી કરવામાં આવી. શિક્ષકોના આંતરિક ઝઘડા મામલે કંટાળીને ગ્રામજનોએ તાળાબંધી કરી. વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં એક્શન ન લેવાતા લોકોમાં આક્રોશ. ઝઘડાને કારણે 200થી વધુ બાળકો શિક્ષણથી વંચિત. સુરતના મોટા વરાછા વિસ્તારના રિંગરોડ પર આવેલ ખેતરમાં બળજબરીપૂર્વક ડિમોલિશન કરવામાં આવ્યું. ખેડૂતના તૈયાર પાક પર બુલડોઝર ફેરવાયું. પોલીસ બંદોબસ્ત દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાંથી પસાર થતી નર્મદાની જર્જરિત કેનાલ લીકેજ. ઠેરઠેર લીકેજ થતા કેનાલનું પાણી ખેતરોમાં ભરાયું. નવા વાવેતરને નુકસાન થતા ખેડૂતોએ ફરિયાદ કરી, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. વડોદરાના નવાપુરા વિસ્તારમાં સ્થાનિકો પરેશાન. નવાપુરામાં આવતા પાણીમાંથી ઈયળો નીકળી. વેરો ભર્યા હોવા છતાં પણ ચોખ્ખું પાણી ન મળતા આક્રોશ જોવા મળ્યો. મોરબીમાં ચંદ્રેશનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને રોડને તોડી ગેરકાયદેસર કનેક્શન લેવાની હિલચાલ. સોસાયટીના રહીશોમાં ભભૂકી ઉઠ્યો રોષ. કલેક્ટરને આવેદન આપી ગેરકાયદેસર કનેક્શન સામે કાર્યવાહીની માંગણી કરી. એલઆરડીની પરીક્ષામાં માલધારી સમાજને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે 6 દિવસથી માલધારી સમાજના આગેવાનો ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં 6 જેટલા ધર્મગુરુ પણ જોડાયા. સરકારને સદબુદ્ધિ આવે તે માટે યજ્ઞનું આયોજન કર્યું. અરવલ્લીમાં માત્ર 8 કલાક વીજળી પુરવઠો આપવામાં આવતા ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે. અપૂરતા વીજળી પુરવઠાથી ઘઉંના પાકને પિયત ન આપી શકાતી ખેડૂતોની. સાબરકાંઠાના મહેસૂલ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા રજળી પડ્યા. 17 જેટલી પડતર માંગણીઓને મુદ્દે પ્રાંત કચેરી ખાતે 186થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. ગીર સોમનાથના કોડીનારમાં 2015માં મહિલાના અપહરણ બાદ થયેલ દુષ્કર્મ કેસના 3 આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કરતા રોષ જોવા મળ્યો. સુરત મહિલા મંડળની મહિલાએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. હિન્દી ફિલ્મોની અભિનેત્રી સોનાક્ષી સિંહાની આખરી કેવો યુવક ગમે છે? સોનાક્ષીનો ડ્રીમ બોય કોણ છે? ન્યૂઝ 18 સાથે સોનાક્ષી ખુલીને વાતચીત કરી. ફિલ્મ દબંગ 3 આવી રહી છે, જે સંદર્ભે પણ વાત કરી. મોસ્ટ અવેટેડ ફિલ્મ દબંગ 3 રિલીઝ હોને વાલી હૈ ઓર ઇસ વક્ત બોલીવુડ કી લેડી દબંગ મેરે સાથ હૈ. તો સોનાક્ષી, યે બતાઈએ, કૈસા ગયા પૂરા સાલ? ધમાકેદાર એન્ટ્રી સાલ કે જાતે જાતે હો રહી હૈ. એકદમ ધમાકેદાર સાલ રહા હૈ મેરે લિયે ઓર અભી એન્ડ ભી એકદમ એક ધમાકે પે હોને વાલા હૈ. દબંગ 3 કા ઇંતજાર જિતના આપકો હૈ મુઝે ભી હૈ, ક્યુંકી યે બહોત હી સ્પેશિયલ ફિલ્મ હૈ મેરે લિયે. रज्जो का इस बार कोई ऐसा पॉपुलर डायलॉग है जो आप बताना चाहेंगे? पता है, जब ये थप्पड़ वाला डायलॉग इतना फेमस हो गया था, हमें लगा नहीं था कि ऐसा कुछ हो जाएगा. आज तक मैं जहाँ पर भी जाती हूँ, लोग मुझसे ये डायलॉग बुलवा देते हैं. एंड तो हमारे लिए तो एक लाइन ही था जो बोल दिया था. इस बार भी शायद पता नहीं कुछ चिपक जाए ऑडियंस के साथ. एक और सवाल जो आपके फैंस ने भी पूछा है, लेडी दबंग से क्या वाकई सारे लड़के घबराते हैं कि आपके अफेयर की, लव अफेयर की कोई खबर नहीं आती है कभी? ये रेपुटेशन जो आपने दिया है ना, शायद हाँ, इसलिए मैं सिंगल हूँ. आप लोगों ने सबको डरा के रख दिया है. क्या वाकई ऐसा है? हाँ, अब कोई ना कोई एक्सक्यूज तो बनाना होगा, तो चलिए यही कह सकते हैं, शायद होगा. शादी की भी बहुत सारी बातें आती हैं, शादी कब करेंगे सोनाक्षी? जब लड़का तो मिले, तब किससे शादी करूँ हमें से. अच्छा, ड्रीम बॉय कैसा होना चाहिए सोनाक्षी? आई थिंक एक ऐसा पर्सन होना चाहिए जिससे आप खुल के बात कर पाए, जो आपका बेस्ट फ्रेंड हो. एंड ऑफकोर्स आपके व्यूज मिलने जुलने चाहिए, बहुत चीज़ें कॉमन में होनी चाहिए, अच्छा इंसान होना चाहिए. आई थिंक दैट इज़ मोस्ट इम्पॉर्टेंट. एंड मेरे लिए एक और चीज़ होनी चाहिए, लंबा होना चाहिए. बिल्कुल, आपकी विश जल्दी पूरी हो. थैंक यू. તો ધરતી પર થઈ ચૂકી છે સફેદ સંકટની એન્ટ્રી. કાતિલ લહેરમાં લપેટાયું ઉત્તર ભારત. આગામી 48 કલાક શા માટે છે ભારે? જો આફતના એંધાણ સ્પેશિયલ રિપોર્ટમાં રાત્રે 9:26 કલાકે. ધરતી પર સફેદ આતંકની એન્ટ્રી. કાતિલ લહેરમાં લપેટાયું ઉત્તર ભારત. આગામી 48 કલાકમાં થઈ શકે છે ખાના ખરાબી, આફતના એંધાણ. જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26 કલાકે.
ગુજરાતના રમખાણો મામલે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ. જસ્ટિસ નાણાવતી પંચનું તારણ મોદીને બદનામ કરવાનું હતું ષડયંત્ર. રમખાણો દરમિયાન કોણે ભજવી નકારાત્મક ભૂમિકા, કોણ છે કાયદાના કઠેડામાં? જો આજે સાંજે 7:26 કલાકે ગ્રાઉન્ડ રિપોર્ટમાં 17 વર્ષ બાદ ગોધરાકાંડનું પોસ્ટમોર્ટમ. ગુજરાતના રમખાણો મામલે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ. મોદીને બદનામ કરવાનું હતું ષડયંત્ર. કોણે ભજવી નકારાત્મક ભૂમિકા, કોણ છે કાયદાના કઠેડામાં? 17 વર્ષ બાદ ગોધરાકાંડનું પોસ્ટમોર્ટમ જુઓ આજે સાંજે 7:26 કલાકે ગ્રાઉન્ડ રિપોર્ટમાં. જામનગરમાં ફરી ધ્રુજી રહી છે ધરા. કેમ હલી રહી છે ગુજરાતની ધરતી? શું આ ભયાનક ભૂકંપની દસ્તક છે? જો કુદરત સામે કાંપતું ગુજરાત 7:56 કલાકે સીધું નિસટ. જામનગરમાં ફરી ધ્રુજી.